नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय गुजराती एमां आजे आपणे काव्य 20 नो अभ्यास करीशुं, जेनुं नाम छे बा एकला जीवे अने कवि छे मुकेश जोशी। बा एकला जीवे, आपणने आ काव्यना शीर्षकथी ज ख्याल आवी जाय कि बाना एकला जीवननी वात अहींया छे। बा शुं काम एकला जीवे छे એ વાત આપણે આ કાવ્યમાં જોઈશું। પહેલાં આપણે કવિ પરિચય જોઈએ તો કવિ મુકેશ જોશીનો જન્મ 2 ઓક્ટોબર 1964માં થયો હતો। કાવ્ય ક્ષેત્રે નીજી કેડી કંડારનાર કવિ છે મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી એટલે કે ઈડરમાં, એનો જિલ્લો છે બનાસકાંઠા, ત્યાં થયો હતો। મિત્રો, આપણું આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય। અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે અને ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ એમએ જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે। કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે। જળ અભિષેક, આંતરયાત્રા, 1 સાવરિયો 2 બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે। એમને શયદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ, જે 2010નો છે, એ મુકેશ જોશીને પ્રાપ્ત થયો છે। મિત્રો, વિષયવસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિ ભાવસઘન ભાષાને લઈને એમની કવિતા એ સૌનું ધ્યાન ખેંચ્યું છે। જો એમની વિષય પસંદગી છે એ ખૂબ જ સુંદર છે, એમ એ જે વાચક છે ને એનું ધ્યાન ખેંચે એવી। આપણે પણ આ કાવ્ય જોઈશું તો બા એકલા જીવે એમાં કઈ વાત છે તો કે 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે। વેકેશનમાં મળતા અને વહાલથી મુલાકાત સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે, માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે। વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ, એથી આવશે નહીં, ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે, જીવવું કપરું બની જાય છે। આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે। શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવશે। જો અહીંયા આ બા એકલા જીવે છે એટલે કઈ વાત છે કે બા પોતાના વતનમાં ગામડામાં એકલા જીવે છે અને એમના દીકરી દીકરાઓ છે એ દૂર શહેરમાં વસ્યા છે। જો આપણે બધા સૌ જાણીએ છીએ કે વેકેશન પડે એટલે આપણે તરત આપણે દાદા દાદીના ઘરે કે નાના નાનીના ઘરે જવાની તૈયારી કરતા હોઈએ છીએ અને બધા રહેવા માટે જઈએ છીએ, પણ હવે કેવું થઈ ગયું છે કે વેકેશન પડે એટલે બધા પોતાના વતન જવાને બદલે પોતાના મામાના ઘરે જવાને બદલે ફરવા જતા રહે છે અને એ લોકો ફરવા જાય છે એટલે વતનમાં જઈને મામાના ઘરે જઈને જે મોજ મજા કરવાની હોય એ મજા હવે રહી નથી। એટલે જ જો અહીંયા કવિએ કહ્યું છે કે નવી પેઢીના સંબંધોની મીઠાશથી હવે નવી પેઢી છે એ દૂર થતી જાય છે, એમ સંબંધોની જે મીઠાશ છે એ લોકો નથી અનુભવતા, એમને તો ક્યાંક ને ક્યાંક ફરવા જ જવું છે એમ। ખરેખર તમે વેકેશનમાં મામાના ઘરે ગયા હોય, દાદા દાદી પાસે મળવા ગયા હોય તો એ સમય છે ત્યારે તમારી સાથે સાથે તમારા બીજા કાકા કાકી હોય, બીજા મોટા પપ્પા મોટા મમ્મી હોય, એ બધા જુદી જુદી જગ્યાએ રહેતા હોય ને, સૌ ભેગા મળી અને ત્યાં વેકેશન કરવા આવ્યા હોય એટલે એકસાથે ઘણા બધા લોકો ભેગા થઈ જુદા જુદા પરિવારના અને વેકેશન દરમિયાન ખૂબ આનંદથી સમય વિતાવતા હોય છે। તો જો એવી જ કંઈક વાત છે આપણા કાવ્યમાં પણ છે કે અહીંયા બા છે એ વેકેશનમાં કઈ રીતે પોતાના કુટુંબ સાથે રહે છે અને પછી એને જ્યારે ખબર પડે છે કે હવે આ વખતે વેકેશનમાં કોઈ નથી આવવાનું અને એ લોકો ફરવા જવાના છે ત્યારે બાની એકલતા છે એ બાને ખૂબ એના ઉપર કપરું બની જાય છે, એનું જીવવું છે એ કપરું બની જાય છે।
પહેલાં આ કાવ્ય છે એનું પઠન કરું છું, પછી આપણે સમજીશું. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું, દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ, સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા, સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે, બાએ સહુના સપના તેડ્યા કોણ બાને તેડે, ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે, બા સાવ એકલા જીવે. કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી ખાલી થતો હોજ, દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે, શબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ નાટપકે કો રામ, જીવતરથી ગભરાવી મૂકે મોતથી જેના બીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. મિત્રો, એકદમ લાગણી ભર્યું અને એક બાના હૃદયની વેદનાને વ્યક્ત કરતું આપણું આ કાવ્ય છે. જો અહીંયા શરૂઆતમાં જેવું કહ્યું છે કે બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એટલે કે બા છે એ પોતે એકલા જ એ જીવે છે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, એટલે કે એ પોતાની એકલતાથી હવે એકદમ વ્યથિત થઈ ગયા છે, એટલે કે એના એકલતાના એ વર્ષો છે એ જાણે કે ટીપે ટીપે એને પી રહ્યા છે. પીવે એટલે અહીંયા તો પીવાનો અર્થ છે એ વ્યથિત થવાના અર્થમાં છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું. જો બાના ઘરમાં વેકેશન માળો બાંધીને રહેતું એટલે શું, તો કે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે કે એના સૌ સંતાનો છે એ પૌત્ર પૌત્રીઓ એના સંતાનો એ બધા ત્યાં જતા બાના ઘરે, એટલે કે માળો બાંધતા, અર્થાત એ એટલો સમય ત્યાં રહેવા જતા. એ વખતે શું થતું, તો કે ત્યાં આનંદ કિલ્લોલથી એનું ઘર છે એ એકદમ ગુંજી ઉઠતું, કેમ ચકલા ચકલીઓ પોતાનો માળો બાંધે છે એમ અહીંયા આ વેકેશન દરમિયાન એમના જે પૌત્રો અને પૌત્રીઓ છે એ પણ બાના ઘરમાં આવી અને પોતાનું ઘર છે એવી રીતે ત્યાં એ વેકેશનનો સમય રહે છે, એટલા માટે અહીંયા માળો બાંધવાની વાત કરી છે. પછી જો બાના હેતને બાના વહાલને શેની સાથે સરખાવ્યું છે, તો કે રસગુલ્લાની ચાસણી જેવું, એની રસગુલ્લાની ચાસણી સાથે સરખાવ્યું છે કે બાનું જે હેત છે એનું જે વહાલ છે એ સતત રસગુલ્લાની ચાસણી જેવું મધુર એવું એ ટપકતું છે, એટલે કે બા બધાને એટલા વહાલથી ત્યાં રાખે છે. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા, ઘરમાં બાળકો હોય એકસાથે આટલા બધા બાળકો ભેગા થયા હોય એ જુદી જુદી રમત રમે છે એની વાત છે, કે બાળકો છે એ દોડાદોડી કરે છે, સંતા કુકડી રમે છે અને એ રમતમાં સૌ પકડાઈ જતા, એટલે કે એ રમતમાં એ બધા પકડાઈ જતા. અહીંયા આ વાત થતાં તમને પણ, તમે વેકેશનમાં પોતાના મામાને ઘરે ગયા હશો કે પોતાના બા દાદા પાસે વતનમાં ગયા હશો એ વાત યાદ આવશે, કે સાથે સાથે ફઈના દીકરાઓ આવ્યા હોય, કાકાના દીકરાઓ આવ્યા હોય ને આપણે નાનપણમાં આવી રીતે વેકેશનમાં ખૂબ મસ્તી કરી હોય, તો એ જ વાત અહીંયા પણ કવિએ કરી છે. ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, ભાઈ ભગીની એટલે કે બહેન, ભાઈ બહેન સાથે બેસી અને સુખના હિલોળે ઝૂલતા, સુખનો હિંચકો ખાવો એટલે એ લોકો એકદમ ખુશ રહી અને ત્યાં જીવતા હતા. જો સૌ પોતપોતાના ઘરે રહેતા હોય એટલે ઘરની ચિંતા હોય, પણ અહીંયા સૌ સાથે મળી અને ઘણા સમય પછી ભેગા થયા હોય એટલે સૌ
સુખથી હેતથી વહાલથી છે એ ત્યાં જીવતા હોય છે. ક્યારે? તો કે વેકેશન દરમિયાન બાના ઘરે જાય છે ત્યારે. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. જો અહીંયા બા છે એ પોતાના સંતાનો પૌત્ર પૌત્રીઓ માટે સુખડી બનાવે છે અને એમાં ઘી રેડી રેડી એટલે કે ઘી નાખી નાખીને ખવડાવે છે. અહીંયા બાના હેતની વાત કરી છે. આપણે જઈએ એટલે આપણે સૌને ખ્યાલ છે કે આપણા બા હોય એ આપણા માટે જુદી જુદી વસ્તુ બનાવી અને આપણને હેતથી જમાડતા હોય છે. અહીંયા પણ જો બા છે એ પોતાના સંતાનો અને પૌત્રો માટે સુખડી બનાવી અને એને વહાલથી ખવડાવે છે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. આ બા છે એ ઉડવાનું બળ આપે છે અને પછી ઉડવાનું પણ શીખવે છે. અહીંયા બા છે એ પોતાના દીકરાઓને પૌત્ર પૌત્રીઓને જે સ્વાવલંબી બનાવે છે એને જે પોતાના બળે ઊભા થવાનું એને શીખવાડે છે એની વાત છે. અને સાથે સાથે ઉડવાનું પણ એ શીખવાડે છે. જો બા છે એ પોતાના સંતાનો પૌત્ર અને પૌત્રીઓ માટે કેટલું કેટલું કરે છે એ વાત પણ આપણને અહીંયા સમજાય છે અને આપણે સૌ એ વાતને અનુભવી પણ છે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, એટલે કે જે સુખરૂપી સૂર્ય છે એ ઘરનો જે દીવડો છે એ ઘરના દીવડા સાથે જાણે કે છાનો માનો પ્રકાશિત થઈ રહ્યો હોય એવી વાત અહીંયા કરી છે. સૂર્ય ઘરમાં અત્યારે જે સુખ સમૃદ્ધિ છે જે લોકો હેતથી મળીને રહે છે આ વેકેશન દરમિયાન, તો એ દિવસો છે એ અહીંયા કવિ એવું કહે છે કે જાણે કે સુખનો સૂર્ય ઉગ્યો હોય એ સમાન છે. બા સાવ એકલા જીવે, એટલે કે બા એકલા જીવે. મિત્રો, આપણું આ કાવ્ય છે આપણે અહીંયા સુધી રાખીએ. જો હવે બા છે એ વેકેશનમાં પોતાના પૌત્ર અને પૌત્રીઓના આવવાથી ખૂબ હેતથી સુખથી રહે છે, બધાને પોતાનું હેત પોતાનું વહાલ છે એ બધા ઉપર એ વરસાવે છે. પછી આગળ કઈ વાત છે એ આપણે હવે પછીના આ લેક્ચરમાં મળશું ત્યારે કરીશું. તમારે મિત્રો હોમવર્કની અંદર જે શબ્દ સમજૂતી છે એ અને રૂઢિપ્રયોગ એ લખવાના છે અને સાથે સાથે આ કાવ્ય છે એ આખું એ કાવ્ય સારા અક્ષરે લખવાનું છે. નવા લેક્ચર સાથે આપણે ફરી મળીશું. આવજો.